જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અનંત ચતુર્દશીના દિવસે કરાતી ભગવાન શ્રી ગણેશની પૂજા, આ દિવસે કરવાના ઉપાયો અને ગણેશ વિસર્જનના દિવસે કરાતી ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના સાંભળશું. મિત્રો, 10 દિવસ આપણે પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરી આજે ધામધૂમથી ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરાશે. મિત્રો, ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ 11મા દિવસે અનંત ચતુર્દશી આવે છે. આ દિવસે બાપાને જળમાં વિસર્જિત કરાય છે. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જનના દિવસે બાપાની મૂર્તિને સહેજ ખસેડી લેવી અને બાપા પાસે ક્ષમા યાચના માંગવી કે હે ગણપતિ બાપા, આ 10 દિવસ અમારી પૂજામાં જો કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો અને આવતા વર્ષે વેલેરા આવજો. અત્યારે આપ આપના પવિત્ર લોકમાં પાછા સીધાવો. મા પાર્વતીને અમારા પ્રણામ કહેજો અને આવતા વર્ષે અમારા ઘરને પવિત્ર પાવન કરવા વેલેરા આવજો એમ પ્રાર્થના કરવી અને કહેવું કે હે બાપા, અમને આશીર્વાદ આપો, અમારું આખું વર્ષ સુખ શાંતિમાં વીતે, અમારું દરેક કાર્ય નિર્વિઘ્ને પાર પડે તેમજ ઘરમાં હંમેશા સુખાકારી બની રહે. ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની પૂજા આરતી કરવી. આ દિવસે ભગવાન શ્રી ગણેશને ભાવતા ભોજનનો થાળ ધરાવો, તેમને મનગમતા લાડુ કે મોદક ધરાવવા, કારણ કે ગણપતિ દાદાને ભોજન અતિ પ્રિય છે અને તેમનું પેટ ખૂબ જ મોટું છે, આથી તેમને ભૂખ પણ વધારે લાગે છે. તો ગણપતિ દાદા તેની માતા પાર્વતી પાસે પહોંચે ત્યાં સુધીમાં રસ્તામાં તેને ભૂખ ન લાગે એટલા માટે ભગવાનને મનગમતા ભોજનનો થાળ ધરાવો, તેમજ બાપાને વિદાય આપતા સમયે 5 ભોગ અવશ્ય રાખવા. આ 5 ભોગ એટલે કે 5 લાડુ, 5 મોદક અથવા તો ઋતુના 5 ફળ અવશ્ય આપવા, જેથી બાપાને રસ્તામાં ભૂખ લાગે તો એ જમી શકે. આમેય માતા પાર્વતી પણ પ્રસન્ન થશે અને મા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થશે. તેના ભક્તોને ધન ધાન્યના ભંડાર ભરેલા રહે તેવા આશીર્વાદ આપશે. એવું કહેવાય છે કે બાપા જ્યારે આપણી ઘરેથી વિદાય લે છે ત્યારે ઘરનો કલેશ, દુઃખ, દોષ, ગરીબી બધું જ સાથે લેતા જાય છે. આથી ઘરની અશુભતા કાઢવા માટે ગણપતિ બાપાને ઘરના દરેક રૂમમાં પ્રવેશ જરૂર કરાવવો, બાપાને ઘરના બધા જ રૂમમાં ફેરવવા, ત્યારબાદ સ્થાપન કરેલું કળશનું જળ દરેક રૂમમાં છાંટવું, વધેલું જળ ફૂલ છોડ કે વૃક્ષને રેડી દેવું, આ જળ તુલસી ક્યારે ન રેડવું એ વાતનું ધ્યાન રાખવું, સ્થાપન કરેલું શ્રીફળ દાદાની સાથે જળમાં વિસર્જન કરી દેવું, બાપાને વિદાય કરતી વખતે ઢોલ નગારા તેમજ ગણપતિ બાપાનો જય જયકાર કરવો. આ રીતે પૂરી શ્રદ્ધા અને ધામધૂમથી બાપાની વિદાય કરવી. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ 10 દિવસ ભગવાન શ્રી ગણેશની પૂજા કરી વિધિવત પૂજા અર્ચના કરી વિસર્જન કરવાથી મનુષ્યના કષ્ટોનું નિવારણ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ 10 દિવસ ભગવાન ગણેશજીની પૂજામાં જો કોઈ પૂજા સામગ્રી ચડાવવામાં આવી હોય, આ બધી જ સામગ્રીની પોટલી બાંધવી, આ પોટલીને ભગવાન શ્રી ગણેશ સાથે વિસર્જિત કરી દેવી. પોટલીનો આ ઉપાય કરવાથી ઘરની ગરીબી, રોગ, દુઃખ, કષ્ટનો નાશ થઈ જીવનમાં સુખ સમૃદ્ધિ, શુભતા સાથે ઘરમાં મંગલતા આવશે. જો ઘરમાં અમુક શુભ કાર્યો અટકેલા હોય, જેમ કે લગ્ન સગાઈ આડે બાધા આવી રહી છે, કોઈ કાર્યોમાં સફળતા નથી મળતી, તો તેમણે જ્યારે ભગવાન શ્રી ગણેશની વિદાય કરો ઘરમાંથી, ત્યારે 1 મુઠ્ઠી લીલા મગ લેવા અને એ ઘરને ચારે તરફ ફેરવી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ઉપર ફેરવી જ્યારે ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું વિસર્જન કરો, ત્યારે એ વિસર્જનની સાથે એ લીલા મગ પણ વિસર્જિત કરી દેવા. આમ કરવાથી ઘરની દરેક નકારાત્મકતા દૂર થશે, ઘરમાં શુભ માંગલિક પ્રસંગો આવવાના શરૂ થશે અને દરેકની મનોકામના પૂર્ણ થશે. આ રીતે વિધિ વિધાનથી વાજતે ગાજતે બાપાની વિદાય કરવાથી ઘરમાં શુભતા સાથે મંગલતા અને રીતિ સિદ્ધિ બુદ્ધિનો વાસ થાય છે. મિત્રો, જે રીતે આનંદ ઉલ્લાસ હર્ષથી બાપાને ઘરમાં પ્રવેશ કરાવ્યો હોય, એ જ રીતે બાપાને આનંદ ઉલ્લાસ અને વાજતે ગાજતે વિદાય આપવાથી બાપાની કૃપા આખું વર્ષ ઘર પર બની રહે છે. તથા અનંત ચૌદશના બીજા દિવસે નાના બાળકો, બ્રાહ્મણ કે પછી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી, ભોજન કરાવવું અથવા અલ્પાહાર કરાવવો, આ રીતે ગણેશ ચોથ વ્રતના પાળના કરવા. કહેવાય છે કે જ્યારે મહર્ષિ વેદવ્યાસે સમગ્ર મહાભારતનું દૃશ્ય પોતાની અંદર આત્મસાત કર્યું પરંતુ તે લખવા તેઓ અસમર્થ હતા,
તેથી તેને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી કે જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે. ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી અને બ્રહ્માજીએ કહ્યું કે શ્રી ગણેશ બુદ્ધિના દેવતા છે, તે જરૂર તમારી મદદ કરશે. અને મહર્ષિ વેદવ્યાસે ગણેશને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી અને ભગવાન શ્રી ગણેશે તે લખવાની સ્વીકૃતિ આપી દીધી. ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત 10 દિવસ સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશને સંભળાવી અને ભગવાન ગણેશે અક્ષરહ એવીને એવી જ લખી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેણે પોતાની આંખો બંધ રાખી હતી. જ્યારે મહર્ષિએ કથા પૂરી કરી અને આંખો ખોલીને જોયું તો સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું. તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો. માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકળાઈ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી. ત્યારે વેદવ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો. કહેવાય છે કે જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી હતી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થયું તે દિવસ હતો અનંત ચતુર્દશીનો. ત્યારથી ગણેશજીને આપણે 10 દિવસ સુધી ઘરે બેસાડી તેની પૂજા પ્રાર્થના કરીએ છીએ અને 11મા દિવસે ગણેશ ઉત્સવ પૂરા થાય ત્યારે અનંત ચતુર્દશીના દિવસે તેનું વિસર્જન કરીએ છીએ. કહેવાય છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે કંઈ ઈચ્છા પૂર્તિ કરવા માંગતા હોય તે ભગવાન શ્રી ગણેશને જ્યારે વિસર્જન કરીએ ત્યારે તેના કાનમાં કહી દેવું અથવા તો કોરા કાગળ પર પોતાની ઈચ્છાને લખીને જ્યારે ભગવાન શ્રી ગણેશનું જળમાં વિસર્જન કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશની સાથે તે કાગળનું પણ વિસર્જન કરી દેવું. આમ કરવાથી તેના મનની મનોકામના પૂર્ણ થઈ જશે, તેની ઈચ્છા પૂર્ણ થઈ જશે. જો ભગવાન શ્રી ગણેશની પ્રતિમા નાની હોય કે પછી માટીની હોય તો ઘરે જ પાણી ભરેલા ટબમાં વિસર્જિત કરી દેવી અને પ્રતિમા જો મોટી હોય તો નદી કે તળાવમાં જઈ વિસર્જિત કરવી અને વિસર્જન પહેલાં ભગવાન શ્રી ગણેશના કાનમાં આવતા વર્ષે વહેલા વહેલા પધારજો તેવું આમંત્રણ જરૂર આપવું. આમ કરવાથી બાપાના આશીર્વાદ તેના ભક્તો પર સદાય બની રહેશે અને આવતા વર્ષે તેના ભક્તને મળવા તે ખુશી ખુશી પાછા આવશે. તો મિત્રો, આ હતું ગણેશ વિસર્જન. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કેવી રીતે કરવી તથા ભગવાન શ્રી ગણેશને વિસર્જન શા માટે કરવામાં આવે છે તેની સુંદર કથા પણ આપણે સાંભળી. ભગવાન શ્રી ગણેશનો 10 દિવસનો આ ઉત્સવ દરમિયાન કરેલી ભગવાન શ્રી ગણેશની પૂજા દરેક દર્શક મિત્રોને ફળે, બાપાની કૃપા તેના જીવનમાં હંમેશા બની રહે, જીવનમાં થતા મંગલતા આવે તેવી પ્રાર્થના સાથે ભગવાન શ્રી ગણેશની કૃપાને પ્રાપ્ત કરવા માટે વિડીયોને લાઇક કરજો, કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.